અને હમણાં તો શક્તિ હમે વાંધો પડ્યો છે, સમજે વિનાનો પાડે છે, સમજીને પાડે છે, એ નથી સમજે. ઓકે, શક્તિની ઉપાસના કરવાનું કીધું, તેની શક્તિ પકડી, એની હમે જો છે. એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં, આ દેશ એવાના ભરોસે છે નહીં. રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે. મુંબઈમાં રાહુલ ગાંધીએ શક્તિ મુદ્દે કરેલા નિવેદન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા બોલ્યા અને એના પછી હવે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પણ શક્તિ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢ્યું છે અને તેમને નામ લીધા વગર જ એમના પર પ્રહાર કર્યા છે. રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે આપણે અહીં જગદંબાઓને 9 દિવસ ઉપાસના કરીએ છીએ, એમની પૂજા કરીએ છીએ. હમણાં એને શક્તિ સામે વાંધો પડ્યો છે. બાળ ભગવાન કે મહિલા ભગવાન ક્યાંય તમે નહીં જોયા હોય, પણ આપણે એની પૂજા કરીએ છીએ એને. એટલે રાહુલ ગાંધીએ કહેવા માંગતા હતા. પરષોત્તમ રૂપાલાએ શું કહ્યું તે સાંભળીએ. બાળ ભગવાન ક્યાંય નથી, મહિલા ભગવાન ક્યાંય નથી, આ આપણા દેશમાં જ છે, ભારતીય સંસ્કૃતિમાં છે. અહીંયા સનાતન ધર્મનો ઉલ્લેખ થતો હતો, એ સિવાય ક્યાંય છે નહીં. બાળ ભગવાન ક્યાંય ન હોય, મહિલા ભગવાન ક્યાંય ન હોય, આપણે અહીંયા જગદંબાઓ હોય. અને 9 દી એની આખી ઉપાસનાનું પર્વ આપણે ત્યાં હાલે. અને હમણાં તો શક્તિ હમે વાંધો પડ્યો છે, સમજે વિનાનો પાડે છે, સમજીને પાડે છે, એ નથી સમજે. ઓકે, શક્તિની ઉપાસના કરવાનું કીધું, તેની શક્તિ પકડી, એની હમે જો છે. એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં, આ દેશ એવાના ભરોસે છે નહીં, વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં. આ દેશમાં કે દિવસે રાવણે હરણ કર્યું હતું એની તારીખ નથી. રામાયણમાં કથાથી આપણે જાણીએ છીએ સીતાનું હરણ કર્યું હતું, એ તારીખ હજી કોઈ જાણતું નથી. પણ જે દીનું હરણ કર્યું તે દીના પૂતળા બાળે હજી બંધ નથી થયો આ દેશ. આ દેશ ભૂલતો જ નથી, અમુક અમુક ઘટનાઓને આ દેશ કોઈ દી ભૂલતો જ નથી. એમાંથી પરંપરાઓ નીપજે છે, એવી ભવ્ય પરંપરાઓ પૈકીની એક આપણી આ ગોસાઈજીની પરંપરા, શ્રીનાથજીની પરંપરા, બાલ ગોપાલની પરંપરા, વૈષ્ણવી ભવ્ય પરંપરાનું વહન આજે પણ દેશભરની અંદર થઈ રહ્યું છે. વાત રવિવારની છે. મુંબઈમાં ભારત જોડો ન્યાયયાત્રાનું સમાપનનો દિવસ હતો અને રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં શક્તિ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ શબ્દનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં એક શબ્દ છે શક્તિ, અમે પણ શક્તિથી લડી રહ્યા છીએ. સવાલ એ છે કે આ શક્તિ શું છે. આ પછી રાહુલ ગાંધી બોલ્યા કે રાજાની આત્મા તો ઈવીએમમાં છે, અને એના પછી આ મુદ્દે વિવાદ શરૂ થયો. રાહુલ ગાંધીએ ત્યારે શું કહ્યું હતું તે પણ સાંભળીએ. હિન્દુ ધર્મ મેં શક્તિ શબ્દ હોતા હૈ, હમ શક્તિ સે લડ રહે હૈ, એક શક્તિ સે લડ રહે હૈ. અબ સવાલ ઉઠતા હૈ, વો શક્તિ ક્યા હૈ? જૈસે કિસીને યહાં કહા, રાજા કી આત્મા ઈવીએમ મેં હૈ. સહી હૈ, સહી હૈ. રાજા કી આત્મા ઈવીએમ મેં હૈ. હિન્દુસ્તાન કી હર સંસ્થા મેં હૈ, ઈડી મેં હૈ, સીબીઆઈ મેં હૈ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મેં હૈ. એક વરિષ્ઠ નેતા, નામ નહીં લેના ચાહતા હું, इसी प्रदेश के एक वरिष्ठ नेता कांग्रेस पार्टी को छोड़ते हैं और रो के कहते हैं, मेरी मां से रो के कहते हैं कि सोनिया जी मुझे शर्म आ रही है, मेरे में इन लोगों से, इस शक्ति से ડરને લડને કી હિંમત નહીં હૈ, મેં જેલ નહીં જાના ચાહતા હું. ઓર યે એક નહીં હૈ, એસે હજારો લોગ ડરાયે ગયે હૈ. ક્યા આપ સોચતે હો, શિવસેના કે લોગ, એનસી કે લોગ એસે હી ચલે ગયે? નહીં. જે શક્તિ કે મેં બાત કર રહા હું,
उन्होंने उनका गला पकड़कर उनको बीजेपी को ओर किया है और वो सब डर के गए हैं। अब आमा राहुल गांधी शक्ति एटले महिला एवं क्या उल्लेख नहीं करो अने क्या एवं साबित पण नहीं थतु कि एवं कहवा मांगे छे, परंतु आ तो राजनीति छे। नेताओना निवेदन में जे होय छे तो तर्क होय छे, पण जे नहीं होतो एनो पण तर्क काढवामां आवे छे। तमारो आ मामले शुं मानवुं छे अमने कमेंट्स में जणावो। अत्यारे आ वीडियो में बस आटलुं। जो तमे अमने यूट्यूब पर जोया हो तो सब्सक्राइब करो, फेसबुक पर जोया हो तो फॉलो करो, अमारा वीडियो ने लाइक अने शेर करो।